ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ આપ સર્વેનું સ્વાગત છે તો આપણા જીવનમાં આપણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થતા હોઈએ છીએ જે મુશ્કેલીઓમાંથી આપણે પસાર થઈએ છીએ તે મુશ્કેલીનું જે નિરાકરણ છે જે સમાધાન છે તે આપણી સમક્ષ હોય છે પરંતુ એ સમાધાન એ નિરાકરણ આપણને દેખાતું નથી ઘણા ખરા લોકો એવું કહેતા હોઈએ છે કે તમને ગ્રહનું નડતર હશે છતાં પણ આપણે ગ્રહોને પણ જોડાવતા નથી કારણ કે આપણે વિશ્વાસ હોય છે કે ગ્રહોનું નડતર નથી હોતું પરંતુ ઘણી વખત લોકો એ ટાઈમે ખોટા પડતા હોઈએ છીએ કારણ કે નિરાકરણ અને જે મૂંઝવણ છે આપણી સમક્ષ હોય છે મૂંઝવણ આપણી સાથે ચાલતી હોય છે અને સમાધાન જે છે તે પણ આપણી સાથે ચાલતું હોય છે તો જે મૂંઝવણ છે જેના પ્રશ્નોના જવાબો માટે આજે બુલેટિન ઇન્ડિયા લઈને આવ્યું છે એક વિશેષ કાર્યક્રમ જેનું નામ છે રાશિચક્ર અને આ જે તમારી મૂંઝવણો છે તેના જે સવાલો છે તેના જવાબો માટે બુલેટિન ઇન્ડિયાના મંચ પર શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી આપણી સાથે ઉપસ્થિત છે તો આજે શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી તમને તમારી જે મૂંઝવણો છે તેનું નિરાકરણ આપશે તો શાસ્ત્રીજી આપનું બુલેટિન ઇન્ડિયાના મંચમાં સ્વાગત છે નમસ્કાર શાસ્ત્રીજી દર્શક મિત્રોને જણાવજો આજનું પંચાંગ આજનું રાશિફળ શું રહેશે અને આજનું શું રહેશે પંચાંગ અને વિશેષ ટિપ્સ શું આપીશું તે અંગે પણ આપીશું માહિતી આજે વિશેષ ટીપની અંદર સૌથી વધુ કે જે લોકો બીમાર રહેતા હોય તો બીમારીનું શું છે કારણ તે અંગે આપીશું આપણે એક નિવારણ તો ચાલો શરૂ કરીશું પહેલાં આજનો પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર ઇઠ્યોતેર શખ સંમત ને ચુમ્માલીસ અને વીર સંમત ને અડતાલીસ તારીખની વાત કરીશું તો આજે ત્રીજી એપ્રિલ બે હજારને બાવીસ છે રવિવારનો દિવસ છે ચૈત્ર શુક્લ પક્ષની આજે બીજ તિથિ રહેશે અશ્વિની એટલે બીજું નોરતું પણ કહેવાય છે અશ્વિ નક્ષત્ર રહેશે આજે બાર વાગીને સાડત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ભરણી નક્ષત્રની શરૂઆત થશે આજે યોગની વાત કરીશું તો વૈદ્યત યોગ છે સવારના સાત વાગીને તેતાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ એ વિશ્કુંભક યોગની શરૂઆત થશે યોગ આજે વૈદ્ય જે મેષ રાશિની વાત કરીશું આજની જે રાશિ છે એ મેષ રહેશે એટલે અલય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા બુલેટિન ઇન્ડિયાના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ જીવનની અંદર આવનાર તમામ અવરોધોમાં ભગવતી દૂર કરે એવી અમારી પ્રાર્થના દર્શક મિત્રો આજના દિવસની વાત કરીએ તો આજે એ ત્રીજી એપ્રિલ એટલે કે બીજું નોરતું છે માતા બ્રહ્મચારણીનું નોરતું કહેવાય છે માતા બ્રહ્મચારણીના નોરતાની અંદર માતા બ્રહ્મચારણીનું પૂજન તમારી આરાધના તમે જે કંઈ ભી નિયમિત રીતે આરાધના કરતા હોઈએ નવાણ મંત્રોમાં હ્રીંગ ક્લિંગ ચામુંડા વિચ્ચે મંત્રનો જાપ ઓમ ધૂમ દુર્ગાય એ એ મંત્રનો પ્રયોગ એ તમે કરી શકો છો કદાચ તમારે વિદ્યાર્થીઓને માટેની જરૂર હોય તો બ્રહ્મચારિણી દેવીનું પૂજન કરવાથી વિદ્યાગ્રથિયોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે મંત્ર તમે કરી શકો યા દેવી સર્વભૂતેશો વિદ્યારૂપેણ સંસ્થા નમસ્ત શય નમસ્તશ્ય નમો નમ આ રીતે માતાનું પૂજન કરી શકો છો દરેક વ્યક્તિઓ એટલે કે જેને બી વિદ્યાબુદ્ધિની જરૂર છે એ તમામ લોકો કાયદેસર રીતે સફેદ પુષ્પ અને માવાની મીઠાઈ માતા ભગવતીને અર્પણ કરો એનાથી તમારું કામ સફળ અવશ્ય થશે આજે આપણે શાસ્ત્રીજી પાસેથી આજનું પંચાંગ તો જાણી લીધું હવે સમય છે રાશિફળ જાણવાનો તો ચાલો આપણે જોઈએ આજનું રાશિફળ મેષ રાશિથી આપણે શરૂ કરીશું મેષ રાશિના જાતકો માટે આજે મન ઉચાટમાં રહેશે થોડીક ટેન્શન રહેશે કામકાજનું પણ ટેન્શન હોઈ શકે છે પરિવારનું પણ ટેન્શન હોઈ શકે છે યાત્રા પ્રવાસનો યોગ તમારો બની રહ્યો છે નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે શનિ મંગળનો દોષ ક્યાંક ને ક્યાંક તમને નુકસાનકારક બની ગયો છે જે તમારા ધંધામાં અથવા તો તમારા બિઝનેસ કે વ્યાપારમાં એકબીજાને ખોદણી કરવાનું જે કહીએ એવી સ્થિતિનું નિર્માણ થાય છે ઉપાય તરીકે આજે મા દેવી ભગવતીના મંદિરની અંદર તમે સફેદ પુષ્પાર્પણ કરી દિવસની શરૂઆત કરશો તમારા માટે દિવસ સારો રહેશે હવે આપણે જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે એકંદરે સમય અને દિવસ બંને સારા છે નાણાંકીય પ્રાપ્તિ તમારી સારી થઈ રહી છે ધંધાની અંદર પણ વિકાસ થઈ રહ્યો છે પરંતુ એક વસ્તુ છે કે જે તમારા જૂના પ્રેમ સંબંધો હતા એ સંબંધોમાં નુકસાન થાય અથવા એનાથી તમે અગળા રહો એવી પણ બની શકે છે સંતાન અંગેની થોડી ચિંતા તમારા મનમાં જરૂર રહેશે સંતાનને લઈને જે તમારા મનની અંદર ઉચાટ હતો એ હજી બી યથાવત રહેશે ધંધાદારી વ્યક્તિઓ માટે સમય અનુકૂળ અને સારો દેખાય છે નોકરી કરનાર વ્યક્તિઓએ પોતાના અધિકારી વર્ગથી સાવધાન રહેવાની જરૂર છે આજે સફેદ માવાની મીઠાઈ મા ભગવતીના મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરશો તમારા માટે દિવસ સારો રહેશે હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજના દિવસે તમારે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર દેખાતી નથી ઘણા કાર્યો જે તમે મનમાં વિચારતા હતા એ કાર્યો પરિપૂર્ણ તો થઈ રહ્યા છે પરંતુ ઉતાવળ કરવાથી તમારું કામ બગડી શકે છે સરકારી કામકાજ હોય કે પછી તમારા ઘરેલું કામકાજ હોય ભાઈઓ ભાઈઓ વચ્ચેની મેટર હોય એની અંદર થોડા વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અત્યારે ચાલી રહી છે એ ચિંતા હજી બી થોડા સમય ચાલશે પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો કે જો તમારે વિદેશ ગમન વગેરેની વાત હોય તો એમાં તમને સફળતા અવશ્ય મળશે વિદેશ જવા માટે વિસા વગેરેમાં પણ તમને રાહત મળશે શું કરશો તો તમારે આજે ઘીનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્ક રાશિ ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સામાન્ય રીતે આજે સવારથી જ તમારી તબિયત સારી હોય એવું લાગતું નથી એટલે મનની અંદર ચિંતા ઉચાટ તમને લાગી રહ્યો છે ડિપ્રેશન કે એવી શિકાયત પણ થઈ રહી છે ધંધો જે કરતા હો તો ધંધામાં પણ થોડી જલ્દબાજી કરવાની જરૂર છે જેના ઉપર તમે વિશ્વાસ કરો છો એ વ્યક્તિઓ તમારાથી થોડા છૂટા પડતા હોય એવું લાગે છે એટલે આંધોળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી સંતાન પ્રાપ્તિના યોગો દેખાય છે લગ્ન વગેરેની વાતો જે રોકાઈ ગઈ હતી એ વાતો પરિપૂર્ણ અવશ્ય થશે સંતાન અંગેની ચિંતામાં પણ તમને રાહત મળશે શું કરશો તમે તો આજે તમે ઘીનો દીવો કરી એંગ રિંગ ક્લિંગ ચામુંડા વિચ્ચે મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો તમારા ઘરની સિંહ રાશિના જાતકો માટે કેવું હશે આજનો દિવસ સિંહ રાશિ એટલે અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે તમારા ગ્રહોની સ્થિતિ તો ઉત્તમ છે કામકાજ બી સારું દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો છે નાણાકીય લેવડ દેવડથી બી તમારે દૂર રહેવાની જરૂર છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સામાન્ય છે નવા વ્યક્તિઓની મુલાકાત તમારા માટે સારી રહેશે લાભપ્રદ દિવસ થઈ શકે છે એક કામથી તમે સાવધાન જરૂરથી રહેજો કોઈ તમને ખોટા માર્ગમાં લઈ જતો હોય તો એ માર્ગમાં જવાની જરૂર નથી ઐંગ હ્રીંગ ક્લિંગ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરી તમે દિવસની શરૂઆત કરો તમારો દિવસ સારો જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સામાન્ય રીતે સમય સારો છે યાત્રા પ્રવાસનો યોગ પણ બને છે લગ્ન વગેરેની જે ચિંતાઓ હતી એ ચિંતાઓ પરિપૂર્ણ થઈ જશે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ એક વસ્તુ છે ભાગીદારીમાં કોઈ બિઝનેસ કે વ્યાપાર કરતા હો તો એની અંદર પડવાની જરૂર દેખાતી નથી નાણાંકીય લેવડદેવડથી પણ જરા દૂર રહેવાની જરૂર છે તમારા ઘરેલું વાતાવરણમાં થોડો કોક ચણભણ થઈ રહી છે પરંતુ સમાધાનથી માર્ગ કાઢવો જરૂરી છે જમીન મકાનના વેચાણના પ્રશ્નો જે તમારા ચાલતા હતા એમાં રાહત મળશે વિદ્યાર્થીઓ માટે બહાર જવાનો સમય આવી ગયો છે તમે કદાચ યાત્રા પ્રવાસ માટે બહાર જઈ શકો છો નાણાંકીય સ્થિતિ થોડી નબળી પડતી હોય એમ પણ લાગે છે જ્યારે નોકરી કરતા હો તો નોકરીમાં તમારા અધિકારીઓ સાથે સામ્યતા રાખીને કામ કરવાની જરૂર દેખાય છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે એકંદરે સમય તમારો સારો છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય અનુકૂળ છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાન રાખજો તમે જો કદાચ નવા વ્યક્તિઓ સાથેની મુલાકાત કરતા હો તો એ પણ તમે જરા ધ્યાન અવશ્ય રાખજો જો નાણાંની લેવડ દેવડ કરવી છે તો એ સમય તમારા માટે અનુકૂળ નથી કુટુંબના વ્યક્તિઓ સાથેના તાલમેલ સારા દેખાય છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે સંતાનની જ કેરિયર અંગે જે ચિંતા હતી એ ચિંતા દૂર થતી હોય એવું લાગે છે શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ ન અને ય યક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે સામાન્ય રીતે સમય સારો છે અનુકૂળતા પણ દેખાય છે આવકની દૃષ્ટિએ સમય બિલકુલ અનુકૂળ દેખાય છે ધંધા માટે પણ સારો સમય દેખાય છે આજે તમારે વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાનો કામ બની શકે છે તમે વિદેશ માટે કોઈ પ્રયત્ન કરી રહ્યા છો એમાં તમને સફળતા અવશ્ય મળશે જે વ્યક્તિ ના લગ્ન વગેરેની કોઈ વાતો અટકી ગઈ હોય એ વાતો પુનઃ પ્રારંભ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે તમારા જે વિદ્યાર્થી વર્ગ છો કદાચ તમે પોતાની લાઇન બદલવા માંગો છો તો લાઇન બદલવાનો યોગ પણ આવી ગયો છે એટલે જલ્દબાજી અને ઉતાવળ બિલકુલ કરવાની જરૂર નહીં ધીરજના ફળ મીઠા હોય છે એ યુતિને ધ્યાન રાખીને આગળ કામ કરવું જરૂરી છે શું કરશો તો ઓમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ ભઢ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા નાણાકીય વ્યવહારો અને તમારા કામ કરવાની પદ્ધતિ બંને વસ્તુ વચ્ચે સામ્યતા રાખવાની જરૂર છે જેના ઉપર તમે વિશ્વાસ કરો છો અથવા કોઈ એમ કહે છે કે આ કામ કરવા જેવું છે જે કામ ખોટું હોય કે ખરું હોય પરંતુ કોઈની બી વાતમાં આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર નથી વાહન વગેરે ચલાવતા સાવધાની તમારે પણ રાખવી પડશે ખાસ કરીને તમારા બિઝનેસને વ્યાપારમાં થોડાક નાણાં ફસાતા હોય એવું લાગે છે સમજી વિચારીને કામ કરવું જરૂરી છે જેને બહાર ગામ જવું છે અથવા પોતાના વ્યાપાર માટે બહાર ગામની યાત્રા કરવી છે એ યાત્રા એમની ફળદાયી સાબિત થશે પતિ પત્નીના સ્વાસ્થ્ય અંગે જે ચિંતા હતી એ ચિંતામાં પણ રાહત દેખાય છે માતા અને પિતા વચ્ચે સામ્યતા જળવાશે શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેવા જાતકો માટે તમારા ગ્રહો અને ગોચર બંનેની સ્થિતિ સામાન્ય દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે પરંતુ આર્થિક રીતે જોવા જઈએ તો સમય જોઈએ એટલો સારો નથી ઘરેલું વાતાવરણ બગડતું દેખાય છે સંતાન સાથેના મતભેદો વધતા જતા હોય એમ લાગે છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે અને ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખી તમારે પણ કામ કરવું પડશે ક્યાંક તમારી સાથે દગો ફરેફ ન થાય એની કાળજી પણ રાખવી પડશે શું કરશો તમે તો ઓમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે હવે આપણે જોઈશું કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેવા જાતકો માટે એકંદરે સમય કહીએ તો સારો છે ધંધો પણ સારો ચાલે છે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી નવા વ્યક્તિઓની મુલાકાત પણ સારી છે ધંધા માં સફળતા મળશે જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવશે અને પતિ પત્નીના સંબંધોમાં સુધારો થશે કદાચ તમારા માતા પિતા વચ્ચે થોડું મત મતાંતર દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મીન રાશિ દ ચથ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેવા જાતકો માટે એકંદરે સમય તમારો સારો છે અને કામકાજ બી સારું દેખાય છે પરંતુ આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો દેખાતો નથી ક્યાંક નાણાંનો અપવ્યય થતો હોય એમ લાગે છે અથવા કોઈને વિશ્વાસમાં આપેલા નાણાં પરત આવતા દેખાતા નથી તો ધંધા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને ઉતાવળે કોઈની પાછળ દોડવાની જરૂર દેખાતી નથી એટલે જલ્દબાજી અને ખાસ કરીને આંધળો વિશ્વાસ આ બંને વસ્તુથી તમારે દૂર રહેવું જોઈએ શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોળ અને રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો તમારા માટે દિવસ સારો જશે તો શાસ્ત્રીજી આપણને જે બાર રાશિ છે તેમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિશે માહિતી આપી હવે સમય છે વિશેષ ટીપ લેવાનો તો શાસ્ત્રીજી આપણે જેમ જોઈએ છે કે ઘણા ખરા લોકો બીમારીથી પીડાતા હોય છે તો એ બીમારીથી પીડાવાના કારણો શું હોઈ શકે અને તેનો ઉપાય શું હોઈ શકે તે દર્શક મિત્રોને જણાવશો તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આપણે જોઈશું આજની ટીપની બાબતની અંદર કે કદાચ ઘરમાં બીમારી હોય તો શું કરવું બીમારી એટલે કે મેન વસ્તુ છે કે બીમારી તમારે હોય તો શું કરવું પહેલા તો એ પ્રશ્ન થાય છે કે બીમારી શા માટે તો આજકાલનું જે ખાનપાન છે જે બજારની વસ્તુઓ છે આપણે જે ચાટ મસાલા ચાલે છે દરેકની અંદર કંઈક ને કંઈક ભેળસેળ હોય છે અને એ ભેળસેળ આપણા શરીર માટે નુકસાનકારક છે અને આપણે એના વગર ચાલતું નથી એટલે પહેલું તો કારણ એ જ છે કે વસ્તુ અને બજારની અંદર મળતી વસ્તુની ચોખ્ખાઈ એમાં પરિવર્તન છે બીજા નંબરની અંદર વસ્તુ એ આવે છે મિત્રો આપણે આ કાર્યક્રમ જ્યોતિષનો છે આયુર્વેદનો નથી એટલે જ્યોતિષની અંદર તમારા ગ્રહો જે છે ખાના આપણા ઋષિઓએ આપેલા છે એ બારે બાર ખાનામાં છઠ્ઠું ખાનું જે છે છઠ્ઠું ઘર જેને કહીએ છે એ ઘર જે છે રોગ શત્રુ અને દેવાનો છે રોગ કેવા પ્રકારનું થશે અને કયા ક્યારે થશે કેટલા સમયમાં થશે એ તમામ માહિતી તમને છઠ્ઠા ભાવ અને ષષ્ઠેશ પછી ત્રિશાંશ ચાર્ટ એના સસ્ટેસ પરથી આપણે મેળવી શકીએ છીએ એટલે આપણે સોનિયોગ્રાફી કરાવી એક્સરે કરાવ્યું પછી જે બીજા ઘણા બધા ટેસ્ટ છે અમારફેમાર એ બધા ટેસ્ટો કરાવ્યા પછી બી કદાચ આપણે એ જજમેન્ટ જ્યારે લઈએ છે કે હવે તમને આ પ્રકારની બીમારી છે એ પછી કેન્સર હોય કે તમારી કિડની ફેલ થતી હોય કે ફેફસામાં પાણી ભરાતું હોય કે ફેફસાને લગતી અન્ય બીમારી હોય કે હાર્ટ એટેક હોય વગેરે તો એ વસ્તુનો ખ્યાલ આપણને કદાચ જન્મ પખતે જન્મ કુંડળીનો જો વિશિષ્ટ રીતે અભ્યાસ કરાવવામાં આવે તો ચોક્કસ એ માહિતી આપને મળી શકે છે કે ખરેખર કયા ગ્રહોને લીધે આ પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમ ક્યારે થશે તો એ માહિતી આપણે એટલું સમજી શકીએ કે આપણા ઋષિ મુનિઓએ આટલું બધું સંશોધન કરીને મૂકી દીધેલું છે હવે આપણે એનો અમલ કરવાનો છે હવે મિત્રો એક વસ્તુ બીજી વસ્તુ કહેવી ઘણી વખત લોકો એમ કહે છે કે જ્યોતિષને બતાવ્યું તું કશું થયું નથી પણ એની અંદર એવું હોય છે કે તમે જે બીમારી બતાવવા ગયા હવે એ એસ્ટ્રોલોજર અથવા જે જ્યોતિષી હોય એ ખરેખર એટલો નૉલેજ ન પણ હોઈ શકે જરૂરી નથી કે બધા નોલેજ જ હોય એટલે એમણે જે દેખાયું એ એમણે તમને કહ્યું પણ જે અંદર હતું એ નહોતું દેખાયું કારણ કે એનો ડિટેલ અભ્યાસ કરવો પડે માત્ર બે બાનાની પત્રિકા લઈને તમે હાજર પહોંચી ગયા અને એ ભૈયા તમારે જોઈ આપ્યું કે તમને મંગળ છે ફલાણું છે ઢેંકણું છે પણ એનાથી તમારું સોલ્યુશન આવતું નથી એટલે પ્રોપર તમારે જન્મપત્રિકા દેખાવી સિક્સ હાઉસ એન્ડ સિક્સ હાઉસનો લોડ લગ્ન અને લગ્નેશ એ તમારા ક્યાં છે કેવી રીતની છે કેવી સિચ્યુએશનમાં છે એના પછી સામેની વ્યક્તિ ત્રિસાંશ ચાર્ટની અંદર આ જ પોઝિશન તમારે જોવી પડશે અને પછી એની અંદર દશા દશા સાથે એનું તાલમેલ લેવું પડશે જ્યારે એની પ્રો એ પરિસ્થિતિ ચાલતી હોય તો બીમારી આવવાનું કારણ એ હોઈ શકે એની અંદર રહેલા ગ્રહો હોઈ શકે ઘર ગ્રહોનું ઘર હોય એ પણ હોઈ શકે એના પર કોઈ શુભ ગ્રહોની દ્રષ્ટિ ન પડતી હોય તો પણ હોઈ શકે એટલે એવી નાની જે બીમારી છે તમારા કુંડળીમાં એ કુંડળીની બીમારીનો અભ્યાસ કરો અભ્યાસ કરાવ્યા પછી તમારે શું કરવું પડે કે એ કુંડળીને તમારે વિશિષ્ટ રીતે ચેકઅપ કરી અને પછી તમે જો જુઓ તો તમને ચોક્કસ આ બીમારીનો ખ્યાલ આવી શકે છે હવે અહીં વાત એ થાય છે કે ત્યાં સાપિત છે કે અંગારક છે કે ગ્રહણ છે કે એવા કોઈક દોષ કરતરી છે કે આવા દોષો હોય તો લગભગ એ પરિસ્થિતિ સો ટકા સાચી બને છે જો કદાચ આ પરિસ્થિતિ તમને દેખાય તો ત્યાં સો ટકા એ સાચું પડશે હવે એવું કદાચ તમને મળી ગયું તો એનાથી શું તો રોગના નિવારણ માટે જ્યોતિષશાસ્ત્રની અંદર ઘણા બધા પ્રયોગો છે પહેલું તો પ્રયોગ એ છે કે જે ગ્રહનું તકલીફ હોય એ ગ્રહનું તમે દાન કરો પછી જે ગ્રહ ત્યાં બેઠો હોય જે નબળો હોય તો એને તમારે જપ કરવાના પછી ઘણી વખત પેલી રિંગ પહેરાવવાનું બી આવે છે પણ એ જોવું પડે એના વગર નિર્ણય ન લેવાય એટલે એના રિંગ પહેરવાથી થતું હોય તો એ પણ કરવું જોઈએ આ બધી વસ્તુઓ કરી તમારી અંદર જે દોષ હોય એનું નિવારણ કરો ત્યાં સુધીમાં વ્યક્તિને કેટલો ફેર પડે છે જોતા રહો અને પછી તમારામાં જે પ્રયોગ છે એ રોગ નિવારણનો પ્રયોગ છે રોગાન રોગાન્ શેષાન્પંસ્યતુષ્ટા રુષ્ટા તો કામાન સકલાનભીષ્ટાન્ તમસૃતા નામન પીપન્નારા તમસ્રિતા હૈ સતા પ્રયાંતિ આ મંત્રનો પ્રયોગ કરાવો મંત્રનું રેગ્યુલર જાપ કરો એના જે હવ હુત દ્રવ્યો છે એનાથી એની આહુતિ અપાવો તો અવશ્ય કરીને મોટી બીમારીમાંથી રાહત મળતી જાય છે અને ધીમે ધીમે બે ત્રણ મહિનાનો આ પ્રયોગ છે ત્રણેક મહિના જો કરવામાં આવે તો નિશ્ચિત બીમારીમાંથી વ્યક્તિને રાહત મળે છે તો આ આપણે તમને મેં બતાવ્યું કે જ્યોતિષની અંદર કેવી રીતે તમારા પર જો બીમારી છે તો બીમારીમાંથી તમે કઈ રીતે મુક્ત થઈ શકો છો શિવજીની પૂજા મહામૃત્યુજયના જાપ રેગ્યુલર ભગવાન શિવનું પૂજન તમે કરો કાળા તલ હળદર ચોખા નાખી એમના પર અભિષેક કરાવો રુદ્રાભિષેક રુદ્ર વગેરે પણ એના પ્રયોગોમાં જ આવે છે ચંડી પાઠ જો રોગાન સેસાનથી સંપુટિત પ્રયોગ કરવામાં આવે તો પણ તમારી બીમારીમાંથી તમને રાહત અવશ્ય મળતી હોય છે તો દર્શક મિત્રો તમે જોયું કે કેવી રીતે તમે તમારો તમારી બીમારી પર વિજય મેળવી શકો છો આજે જણાવ્યું આજનું પંચાંગ આજનું રાશિફળ અને એક વિશેષ ટિપ ફરીથી કાલે આવા જ એક નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો